દીવ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી, દીવ ફિશરીસી વિભાગ અને દીવ જિલ્લા બાળ સુરક્ષા એકમના સહકારથી વરાંકબારા, વરકરપા અને વડી શેરીકોરી સમાજના લોકો સાથે માનવાધિકાર દિવસ 2019 પર કાનૂની માહિતી શિબિરનું આયોજન થયું. દીવ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી, દીવ ફિશરીઝ વિભાગ અને દીવ જિલ્લા બાળ સુરક્ષા એકમના સહકારથી વણાકબારા, વણકરપા અને વડીશેરી કોરી સમાજના લોકો સાથે માનવ અધિકાર દિવસ 2019 પર કાનૂની માહિતી શિબિરનું આયોજન કરવામાં આવ્યું. દીવ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી, દીવ ફિશરીઝ વિભાગ અને દીવ જિલ્લા બાળ સુરક્ષા એકમના સહકારથી વણાકબારા, વણકરપા સમાજ અને વણાકબારા વડીશેરી સમાજના લોકો સાથે માનવ અધિકાર દિવસ 2019 પર વણાકબારા પંચાયત હોલમાં કાનૂની માહિતી શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમ દીવના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના કો મેમ્બર સેક્રેટરી મહેશ પી સરાફની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં દીવ બાર એસોસિએશનના પ્રેસિડન્ટ એડવોકેટ ડૉક્ટર એસ જે ચુડાસમા, એડવોકેટ આર કે જોશી, એડવોકેટ હેમલતા બારિયા, દીવ ફિશરીઝ વિભાગના અધિકારી સુકર અંજાની, વણાકબારા વણકરપા સમાજના પટેલ, વણાકબારા વડીશેરી સમાજના પટેલ, વણાકબારા પંચાયતના સરપંચ વીરજી લકમને, વણાકબારા પંચાયતના પંચાયત સેક્રેટરી રાજેશ દમન્યા, જિલ્લા બાળ સુરક્ષા એકમના દીવ જિલ્લાના બાળ સુરક્ષા અધિકારી અને બેટી બચાવો બેટી પઢાઓના નોડલ ઓફિસર મૈત્રી ભટ્ટ, ચાઇલ્ડ વેલફેર કમિટીના અધ્યક્ષ એજે બારિયા અને સભ્ય દીવના કોર્ટના એડવોકેટ્સ, દીવ કોર્ટના કર્મચારીઓ, જિલ્લા બાળ સુરક્ષા એકમના કર્મચારીઓ અને વણાકબારા વણકરપા સમાજ અને વણાકબારા વડીશેરી સમાજના લોકોએ હાજરી આપેલ હતી. આ કાર્યક્રમમાં એડવોકેટ ડે ડૉક્ટર એસ જે ચુડાસમા દ્વારા માનવ અધિકાર દિવસના મહત્વ વિશે માહિતી આપી હતી. દીવના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મહેશ પી સરભાએ જણાવ્યું કે આ કાર્યક્રમનું આયોજન કરવાનો મુખ્ય હેતુ લોકોને પોતાના માનવ અધિકાર વિશે જાણકારી મેળવવાનો છે. વધુમાં જણાવ્યું કે દીવમાં સમાજના લોકો પણ પોતાના માનવ અધિકાર વિશે જાણે તે જરૂરી છે. આ સાથે માનવ અધિકારનું ઉલ્લંઘન થાય તો કોને ફરિયાદ કરવાની તેને લાગતી વિસ્તૃત માહિતી આપી હતી. જિલ્લા બાળ સુરક્ષા એકમ દીવના જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અને બેટી બચાવો બેટી પઢાઓના નોડલ ઓફિસર મૈત્રી ભટ્ટ દ્વારા દીવમાં કાર્યરત સિનિયર સિટીઝન યોજના અને બેટી બચાવો બેટી પઢાઓ યોજના વિશે માહિતી આપી હતી. વધુમાં મહિલાઓ અને બાળકીઓના અધિકાર અંગેની પણ કાયદાકીય માહિતી આપી. આ કાર્યક્રમની આભાર વિધિ અને સંચાલન એડવોકેટ પારસજી પૈડા દ્વારા કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમ દીવ ડિસ્ટ્રિક્ટ કોર્ટના પારસ પંડ્યા, મુકેશ વાજા, સાગરભાઈ અને દીવ કોર્ટના કર્મચારીઓ તેમજ દીવ જિલ્લા બાળ સુરક્ષા એકમના કર્મચારીઓના સહકારથી સાકાર થયેલ હતો. મીનાક્ષી ગઢવી, ZSTV દીવ. હું ડૉક્ટર એચ જે ચુડાસમા, બાર એસોસિએશન દીવના પ્રેસિડેન્ટ છું અને દીવ લીગલ સર્વિસ ઓથોરિટી અને દીવ બાર એસોસિએશન મંડળ તરફથી અમે આજે વણાકબારામાં કાનૂની જાગૃતિ, માનવ અધિકાર અને વરિષ્ઠ નાગરિકોના અધિકારો વિશે એક આયોજન કરેલું અને એ આયોજનની અંદર વણાકબારા ગ્રામ પંચાયતમાં હોલમાં એ મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો, સરપંચ, સભ્યો અને લોકો વચ્ચે કાનૂનની સાદી ભાષામાં જે સમજણ આપી. અત્યાર સુધી લોકોમાં જે કાનૂનની જાગૃતિ હોવી જોઈએ એ નથી, એ ગામડે ગામડે પહોંચે, ગામના લોકો કાનૂનોથી અવગત થાય અને કાનૂનોનો જે મળવાપાત્ર લાભ છે એ ઉઠાવે એવી જહેમત ઉઠાવવા માટે અમે તંતોડ આ સંસ્થા વતી કામ કરી રહ્યા છીએ. વિધિ સેવા સમિતિ દીવ એવમ બાર એસોસિએશન દીવ ઇસકી સહયોગતા સે આજ વણાકબારા મેં હમને યે માનવાધિકાર જનજાગૃતિ શિબિર કા આયોજન કિયા હૈ. ઇસમેં જો જ્યેષ્ઠ નાગરિક હૈ ઉનકે માનવાધિકાર ક્યા હૈ ઇસકે બારે મેં ઉનકો અવગત કિયા ગયા. બચ્ચે જો હૈ બચ્ચો કા જો માનવાધિકાર હૈ ઉસકા શિક્ષા કા જો અધિકાર હૈ ઉસકે બારે મેં ઉસકો અવગત કિયા ગયા. શિબિર કા મુખ્ય ઉદ્દેશ્ય એક હી થા
कि मानवाधिकार की जो उपासना कल्पना जो है, जो अंतर्राष्ट्रीय स्तर पर की जाती है, उसका सही तरीके से सही मायने में यहाँ उसका प्रचार हो, प्रसार हो और सभी लोगों को इसके बारे में जानकारी हो, इसलिए ये मानवाधिकार का, ज्येष्ठ नागरिकों के अधिकार का शिविर यहाँ लिया गया। इसी में उसमें बेटी बढ़ाओ, बेटी बचाओ बेटी पढ़ाओ, इसके बारे में उसका शिक्षा का जो अधिकार है उसके बारे में जब मालूमात दी, जानकारी दी गई है। और ये शिविर लेने का कारण और प्रायोजन सिर्फ एक ही है कि ये जो छोटे छोटे ग्राम पंचायत है, छोटी छोटी वाड़ियाँ हैं, वाड़ी विस्तार है, इसमें लोगों को इस अपने हक के बारे में अवगत किया जाए, इसलिए ये आज का शिविर यहाँ संपन्न हुआ है। आप सभी के सहकार्य से ये जो मानवाधिकार का जो हमने आज यहाँ शिविर लिया है, जो इस लोगों को अवगत किया गया, वो सभी इसमें प्रसारित करने की आपको सबसे विनती है।